નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે ઉમેદવારો છે એમના માટે થોડીક વાત કરવી છે. સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરતા હોય એવા ઉમેદવારોને એક તો એક ધીરજનો ગુણ હોવો જોઈએ, બીજો આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ છે એ અડગ હોવો જોઈએ. તો આના માટે આપણે ઘણી વખત અલગ અલગ મોટિવેશનલ સ્પીકર્સના વિડીયો સાંભળતા હોઈએ. એવા જ એક મોટિવેશનલ સ્પીકર કહી શકાય એવા આધ્યાત્મિક બાબતો સાથે સંકળાયેલા ડૉક્ટર ચિન્મય પંડ્યા સાહેબ, જે પોતે વિદેશમાં એક ડૉક્ટર તરીકે સેવા આપતા હતા યુકેમાં, ત્યાંથી સેવા છોડીને ત્યાં ફરજ છોડીને છે અહીંયા ભારતમાં લોકોની સેવા માટે વસવાટ કર્યો છે એ ચિન્મય પંડ્યા સાહેબ. આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ચિત્રા રોડ ઉપર જે ગાયત્રી મંદિર આવેલ છે ત્યાં આવીને એક વક્તવ્ય આપવાના છે. આ વક્તવ્ય જોરદાર અને સાંભળવા જેવું છે. તો મિત્રો, અહીંયા આ લાભ લેવાનું ચૂકતા નહીં. જે લોકોને એવું થતું હોય, ઘણી વખત મોટિવેશનલ સ્પીકરને સાંભળવાનું મન થતું હોય તો એ લિમિટેડ સીટો હોય છે, એના માટે લિંક જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ખોલીને તમારું રજિસ્ટ્રેશન કરાવી અને કન્ફર્મ કરાવી લેવું. અને 3:30 થી લગભગ 7-1 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે અને ત્યાર પછી ભોજનની વ્યવસ્થા રાખેલ છે. એટલે ખૂબ જ સાંભળવા જેવા વક્તા છે અને એનાથી તમારો આત્મવિશ્વાસ બિલ્ટઅપ થશે, તમારામાં ધીરજ અને સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરતા ઉમેદવારો હોય એમણે ખાસ આ વક્તવ્ય સાંભળવા જેવું છે. તો હું આગ્રહ કરું છું કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ આ વક્તવ્ય સાંભળવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવે અને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવે, જેથી એમને છે ત્યાં ભાગ લઈ શકે. તો તમારું રજિસ્ટ્રેશન જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એ લિંક ખોલીને ડિસ્ક્રિપ્શન કરાવશો. જય હિન્દ.